રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મુરતિયાનો રાફડો ફાટ્યો છે ત્યારે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે। રાજપીપળા પાલિકાની ચૂંટણીઓમાં પ્રથમ ત્રણ દિવસે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે કેટલાક ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓના પક્ષમાંથી ટિકિટ મળશે તેવી આશા સેવી રહ્યા હતા ત્યારે ભાજપમાંથી નવા મુખડા પસંદ કરાતા પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેટલાક ભાજપના રાજપીપળા શહેર અને જિલ્લાના હોદ્દેદારોએ અપક્ષ ફોર્મ ભરી બળવો પણ કર્યો છે ત્યારે એક પીઠ આગેવાન અને ભાજપના જૂના કાર્યકર્તાએ પોતાની પત્ની માટે પક્ષ માટે ટિકિટ માંગી હતી તેઓને ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। રાજપીપળા શહેર મહિલા મોરચા ઉપપ્રમુખ સરોજબેન શંકરભાઈ તડવીએ વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે સાથે નર્મદા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન દિવ્યેશભાઈ ગાંધીએ વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। સુમનબેન રમેશભાઈ સિક્કલગરે આદિવાસી સીટ ઉપર વોર્ડ નંબર 4માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ભાજપના રાજમાં રાજપીપળા નગરપાલિકામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ઉપરાંત ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને ઉપરી નેતાઓ પર પણ આકરા પ્રહાર કર્યા છે। ભાજપના જૂના કાર્યકર્તાઓ રમેશભાઈ સિક્કલગરે જણાવ્યું હતું કે અમે વર્ષોથી ભાજપમાં જોડાયેલા છે જે સમયે રાજપીપળા નગરપાલિકામાં ભાજપની બે સીટો આવતી હતી ત્યારના અમે પક્ષ માટે મહેનત કરીએ છીએ। રાજપીપળા નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર મનસુખભાઈ વસાવા અને ઉપરી હોદ્દેદારોને દેખાતો નથી જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા। ગત ટર્મમાં ચૂંટાયેલા ભાજપના સભ્યોની મૂંગા કહ્યા હતા અને ઉપરાંત તેઓને ભાજપને દરેક વોર્ડમાંથી જાકારો આપો તેવું લોકોને આહવાન કર્યું હતું। અત્યારે રાજપીપળામાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો વર્ષોથી ભાજપના કામ કરનાર રમેશભાઈ સિક્કલગર હું જાતે પોતે જ્યારની બે સીટ આવતી હતી ત્યારના શરૂઆતથી ભાજપના કાર્યકર ને વર્ષોથી વોર્ડ નંબર 7-6માં હું રહું છું ને 6માં અમે ટિકિટ માગી હતી મહિલા આદિવાસી મારી મિસિસ છે મહિલા સુમનબેન ગુલાબભાઈ તડવી વોર્ડ નંબર 4માં ઉમેદવારી અપક્ષ કરી છે મેં ભારતીય જનતા પાર્ટી સામે અને વર્ષોથી રાજપીપળા નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષની અંદર જે ભ્રષ્ટાચાર ચાલતો હતો તે મનસુખ વસાવાને દેખાતો નહોતો ભાજપના હોદ્દેદારોને નહોતો દેખાતો હવે એ જ ભ્રષ્ટાચાર એમને આ ચૂંટણીમાં જવાબ આપશે। દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીમાં આજકાલના આજે લીધા અને કાલે આવી ગયા વર્ષોના જૂના કાર્યકરોને ટિકિટ નથી આપી અને ટિકિટ ભાજપના જૂના કાર્યકરોને ટિકિટને લાઇનમાં ઊભું રહેવું પડે આપણા સાંસદ શ્રી કે આને મળવા જાઓ આને મળવા જાઓ તો વર્ષોથી અમે કામ કર્યું તેનું શું ભારતીય જનતા પાર્ટીને જાકારો આપો હવે અને અપક્ષો દરેક વોર્ડમાં જીતાડો બસ રાજપીપળા જનતાને જણાવવાનું કે તમે 5 વર્ષમાં આ મૂંગા સભ્યો જે ગયા વખતના હતા ને જે એમને ભ્રષ્ટાચાર કર્યો એને ખુલ્લો જવાબ આપજો ખુલ્લો